પાલિકાની સામાન્ય સભાના શૂન્યકાળ દરમિયાન થયેલી શાબ્દિક ટપાટપીના પગલે શાસકો વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હતા। સભામાં ઝીરો અવર્સમાં બોલવાની તક ન મળતા વિપક્ષે હંગામો મચાવ્યો હતો અને એક પણ કામ પર ચર્ચા વગર જ 42 મિનિટમાં સભા પૂરી કરી દેવાઈ હતી। સભામાં ઝીરો અવર્સ શરૂ થતા વિરોધ પક્ષે ચર્ચામાં બોલવાની તક આપવા માંગ કરી હતી। કોર્પોરેટર ગેમર દેસાઈએ કટાક્ષ કરતા કહ્યું કે સરસ્વતી માતા કમળ પર બિરાજમાન છે। આગામી 14 જેવી રીતે કકરાટ કાઢવા ચાર રસ્તા પર ઝાડુ નાખવામાં આવે છે, તે જ રીતે ગુજરાતમાંથી કકરાટ કાઢવાનો છે। ઝીરો અવર્સમાં શાસક નેતા અમિત રાજપૂતે કહ્યું કે હું શપથ લઉં છું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમામ ભગવાનને માનું છું। તેમણે દિલ્હીમાં આપના મંત્રી પર પ્રહાર કરી કહ્યું કે ભાજપ એક હાથમાં વિકાસ તો બીજા હાથમાં ધર્મ લઈને ચાલે છે। આ અંગે વિપક્ષે ધર્મની રાજનીતિ બંધ કરી વિકાસ પર ચર્ચા કરવાનું કહી હંગામો કર્યો હતો। જોકે ત્યાં સુધી સભાધ્યક્ષે શૂન્યકાળની અવધિ પૂર્ણ કરી વિરોધ પક્ષે સતત બીજી સામાન્ય સભામાં બોલવાની તક ન આપતા વિપક્ષ લાલચોર થઈ ડાયસ સુધી ઘૂસી ગયો હતો। ઉપરાંત નીચે બેસી નારેબાજી પણ કરી હતી। આ દરમિયાન સદન ભાજપ દ્વારા ખાલિસ્તાન મુર્દાબાદ, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી। વિપક્ષે હંગામો કરતા સભ્યાધ્યક્ષે કોર્પોરેટર મહેશ અડગણે સસ્પેન્ડ કર્યા હતા, જેનું કારણ અડગણે લેખિત પ્રશ્નનો જવાબ ન મળતા કાગળ પર જો જવાબ દેવાની તમારી પાસે તાકાત ના હોય તો મેયર પદ પરથી રાજીનામું આપીને નીચે સાથે બેસી જવું જોઈએ તેવું લખ્યાના મેયરને જણાવ્યું હતું। સિક્યુરિટી માર્શલે વિપક્ષના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા। માર્શલ સ્ટાફને ધક્કે ચટાવી આક્ષેપ કર્યો હતો કે માર્શલ અને ચીફ સિક્યુરિટી ઓફિસર નાયક શાસકોના ઇશારે જ કામ કરે છે। વિપક્ષના મહિલા સભ્યોએ મહિલા ગાર્ડને બચકા ભર્યાનો પણ આરોપ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત। નમસ્કાર, સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ઝીરો અવર્સમાં એમને બોલવાની તક નહીં આપવાના કારણે એમણે આ સભામાં ખૂબ મોટો હોબાળો કરીને આજે સુરત શહેરના વિકાસના એજન્ડાના કામો તેમજ આવનારી આ દિવાળીની રજાઓને કારણે તાકીદના કામો કે જેના થકી વિકાસના કામોને સુરત શહેરને વધુમાં વધુ પ્રગતિ થાય અને વધુ ને વધુ વિકાસ થકી લોકોના રોડ, રસ્તા, ડ્રેનેજ, તમામ સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ સાથેની જ્યારે સમગ્ર મહિના દરમિયાન એક સામાન્ય સભા મળતી હોય છે, પણ એ સભામાં પણ વિપક્ષને કોઈ પણ પ્રકારની ચર્ચામાં રસ હોતો નથી। હંમેશ તેઓ મીડિયાની સામે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે શહેરના વિકાસને અવરોધરૂપ બનાવ્યા છે અને એના જ કારણે આજે એમણે આ સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ખૂબ જ ધમાલ કરીને આ સભામાં ખલેલ પહોંચાડી અને અંતે સભાને આપણે તમામ કામો સાથેની મંજૂરી સાથે આ સભા પૂર્ણ કરવામાં આવી। નમસ્કાર, તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલાં હું શુભેચ્છા આપું છું। દિવાળીના મહાપર્વની આજથી શરૂઆત થઈ ગઈ છે। પ્રકાશના, અજવાસના, અજ્ઞાનથી અજવાળા, જ્ઞાન તરફ લઈ જતા, અંધારાથી અજવાળા તરફ લઈ જતા આ મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે વિક્રમ સંવત 2079ની શરૂઆત થવા જઈ રહી છે। 5 દિવસ પછી નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌને, આપ સૌ શુભેચ્છકોને, આપ સૌ દર્શક મિત્રોને આમ આદમી પાર્ટી તરફથી આપ સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન, નૂતન વર્ષના હું હાર્દિક અભિનંદન પાઠવું છું। મુખ્ય જે વાતો કરવાની છે, વાતો હતી કે આજે ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા હતી। સામાન્ય સભામાં લગભગ 93 કામ તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા। અમે અગાઉ 2 કલાક અગાઉ પણ માંગ્યા કે કયા કયા તાકીદના કામો રજૂ કરવામાં આવ્યા છે, પણ મેયરશ્રીએ આ કામ આપવા ના પાડી દીધી। સામાન્ય સભા દરમિયાન અમે માંગ કરી હતી કે ઝીરો અવર્સમાં પણ વિપક્ષને બોલવાની તક આપવામાં આવે। સુરતની જનતાએ 16 લાખ મત આપી અને વિપક્ષ તરીકેનો અમને જે જનાદેશ આપ્યો છે એટલા માટે આપ્યો છે કે સુરતના હિતમાં અમે અમારી વાત બોર્ડમાં રજૂ કરી શકીએ, સુરતની જનતા માટે અમે અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડી શકીએ। એના માટે સામાન્ય સભામાં અમારે બોલવાનું હોય છે। સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે મહાનગરપાલિકાના આ સામાન્ય સભાના બોર્ડમાં મેયરશ્રી અધ્યક્ષ હોય છે। આ મેયર સુરત મહાનગરપાલિકાના મેયર છે, એણે ભૂલી જવું જોઈએ કે હું ભાજપની મેયર છું।
એવું સમજે છે કે હું ભાજપની મેયર છું એટલે હું ભાજપના સભ્યને બોલવા દઈશ. ગત સામાન્ય સભામાં હું હાજર નહોતો ત્યારે સભાની વિપક્ષની આગેવાની મારા સાથી ઉપનેતા એવા ડૉક્ટર શ્રી કિશોરભાઈ રૂપારેલીએ લીધી હતી, પણ ત્યારે પણ બોલવા દેવામાં આવ્યા નહોતા. આજ રોજ પણ વિપક્ષનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મેયરે વિપક્ષને 0 વર્ષમાં બોલવા નહીં દેવાનું નક્કી કર્યું હતું. એમને ખબર હતી કે અલગ અલગ મુદ્દાએ ભાજપ ઘેરાયેલું છે. એ ભાજપ કે જે વિકાસની માત્ર વાતો કરતો હતું, પણ આ ભાજપ હવે ખબર પડી ગઈ કે અમારા વિકાસની જે વાતો છે એ વિકાસની વાતો માત્ર ને માત્ર બણગા છે, વિકાસની વાતો હવે ચાલી શકે એમ નથી. એટલે અમારો અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હમણાં ગત ટીપી કમિટીની મિટિંગની અંદર TP 24 મોટા વરાછાની ટીપીની અંદર એક પ્લોટ હતો, એ મોકાનો પ્લોટ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મળત્યાને આપી દે અને સુરત મહાનગરપાલિકાને ઓછામાં ઓછું 35-40 કરોડ રૂપિયાનું નુકસાન એક પ્લોટ મારફતે કર્યું છે. ત્યારે અમે આ બાબતે વાત કરવાના હતા, એમને ખબર પડી ગઈ કે આ લોકો આ મુદ્દે આપણને ઘેરવાના છે. ત્યારે મારે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીના 93 કાઉન્સિલરો જે ચૂંટાઈને આવ્યા છે એણે સુરતની જનતા એટલા માટે મત આપ્યા છે કે સુરતના હિતમાં એ લોકો નિર્ણય લે, નહીં કે કોઈ બાદશાહના ખોળે બેસી અને બાદશાહના હિતમાં નિર્ણય લેવામાં આવે. આ કાયર મહાનગરપાલિકાના કાઉન્સિલરોમાં ભારતીય જનતા પાર્ટીના 5-7 કાઉન્સિલરો એવા પણ છે કે જેમણે અમને છુપી રીતે એમ કીધું કે તમે આનો વિરોધ કરો, આ સુરત મહાનગરપાલિકાના હિતની વાત નથી, આ આપણી સંસ્થાને સુરત શહેરની જનતાના નુકસાનની વાત છે. ત્યારે એના માધ્યમથી આપવા માગું છું પંજાબ સરકારના કર્મચારીઓને, પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં વચન આપ્યું હતું કે પંજાબમાં જો અમારી સરકાર બનશે તો પંજાબના દરેક સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સિસ્ટમ એટલે કે જૂની પેન્શન યોજના અમે લાગુ પાડીશું, અને આજના દિવસે એ પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે. એટલે પંજાબ સરકારના દરેક કર્મચારીઓને હું અભિનંદન આપું છું. ગુજરાતમાં પણ અમે આ ગેરંટી આપી છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં પણ અમે ઓલ્ડ પેન્શન સિસ્ટમ, જૂની પેન્શન યોજના લાગુ પાડીશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી છે, પણ એક પણ સરકારી શાળા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ બેની નથી કે પોતાના નેતા દિલ્હીથી આવે તો એમને એ બતાવી શકાય. એટલા માટે ડોમમાં બનેલી એક શાળા ભારતીય જનતા પાર્ટીના લોકોને બતાવવી પડે છે, એ પણ જનતા સમક્ષ ખુલ્લું મુકાઈ ગયું છે. આજની સામાન્ય સભામાં 0 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરે એમ કીધું કે આમ આદમી પાર્ટીવાળા દિલ્હીની અંદર 25-50 લાખની એક સ્કૂલ બનાવી અને ખોટું મોડેલ રજૂ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના 93 નગરસેવકો કાઉન્સિલરો ચૂંટાયા છે એને હું આમ આદમી પાર્ટી વતી હું ચેલેન્જ આપું છું કે આવનારા 10 દિવસની અંદર એ જ્યારે કે ત્યારે હું મારા ખર્ચે એમને દિલ્હી લઈ જવા માટે તૈયાર છું. દિલ્હીની 70 વિધાનસભા છે, એ 70-એ 70 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના 93 નગરસેવકોમાંથી જે નગરસેવક એમ કહેશે કે ફલાણી વિધાનસભામાં તમે અમને લઈ જાઓ, ત્યાંની સરકારી શાળા બતાવો, એ સરકારી શાળા હું એમને બતાવવા માટે તૈયાર છું આ 10 દિવસની અંદર. આજે 21મી તારીખ છે, આવતી 1 તારીખ સુધીમાં એ જ્યારે કહેશે ત્યારે હું એમને અમારા દિલ્હી સરકારે અરવિંદ કેજરીવાલજીએ બનાવેલી એક એક સરકારી શાળા બતાવવા માટે તૈયાર છું. એમણે આજે વાત કરી એટલે હું એમને ચેલેન્જ આપું છું, મારા ખર્ચે હું લઈ જઈશ. ખાલી શરત એટલી જ છે કે એમણે એમના પોતાના પેજ ઉપર લાઈવ થઈને એમ કહેવાનું કે હું દિલ્હીમાં આવ્યો છું અને દિલ્હીમાં જે વિધાનસભામાં ગયા હોય એ વિધાનસભાની સરકારી શાળા હું બતાવું છું. આ અમે એમને ચેલેન્જ આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો જો સાચા હોય, બોર્ડમાં સાચું બોલવાની એનામાં તેવડ હોય, તો આ મારી ચેલેન્જને સ્વીકારે. આવતી 1 તારીખ પહેલાં હું મારા ખર્ચે આ 93 નગરસેવકોમાંથી ભારતીય જનતા પાર્ટીના જેટલા નગરસેવકો કહેશે એ તમામ નગરસેવકોને હું લઈ જઈશ દિલ્હીની.